अथद्वात्रिंशोऽध्यायः श्रीशुक उवाच इतिगोप्य प्रकायन्त्यः प्रलपन्त्यश्च चित्रथा रुरुदुः सुस्वरं राजन् कृष्णदर्शनलालसाः तासामाविर्भुच्चौरिस्मयमानमुखाम्बुजः पीताम्बरदरस्रवी साक्षात् मन्मथ मन्मथः तं विलोक्यागतं प्रेष्टं प्रीत्युत्पुत्रदृशोपलाः उत्तस्तयुगपत् सर्वास्तन्वः प्राणमिवागतं काचित्करामुदं शौर्यजगृहुर्जञ्जलिना मुदा काचित् यथार्थद्बाहुमंसे चन्दनरूषितं काचिदञ्जलिना गृह्णात् तन्वी ताम्बूलचर्वितम् एका तदङ्ग्रिकमलं सन्तप्तास्तनयोरथात् एका प्रकृतिमाप्तवध्य प्रेम संप्रपमिह्वलां ध्रन्ति वैक्षत्कटाक्षेपैः सन्तुष्ट सुदशनच्छदा अपराणिमिशत्रुभ्यां चुषाणा तन्मुखाम्बुजम् आपीतमपि नातृप्तं सन्तस्तच्चरणं यथा तं काचिन्नेत्ररन्ध्रेण हृदिकृत्य निमील्य च पुलकाङ्गुपगुह्यास्ते योगीवानन्दसंप्लुता सर्वास्ता केशवालोकपरमोत्सवनिर्वृताः जहुर्विरजहं तापं प्राज्ञं प्राप्यथा जनाः ताभिर्वितुष्टशोकाभिर्भगवानच्युतो वृतः वरोच्चतादिकं तात पुरुषशक्तिभिर्यथा ताः समादाय कालिन्द्या निर्विश्य पुलिनं विभुः विकसत्कुन्दमन्दारसुरभ्यनिलषट्पदम् शरच्चन्द्रांशु सन्दोहध्वस्तदोषातमश्शिवं कृष्णाया हस्ततरला चित्तकोमलबालुकं तद्दर्शनाह्लादविदूतहृद्रजः मनोरथान्तं श्रुतयो यथाययोः स्वैरुत्तरैः कुचकुङ्कुमाङ्कितैः अचीकृपन्नासनमात्मबन्धवे तत्रोपविष्टो भगवान् स ईश्वरः योगेश्वरान्तर्हृदि कल्पितासनः चकासगोपीपरिषद्गतोऽर्चितः त्रैलोक्यलक्ष्मेकपदं वपुर्दधत स भाजयित्वा तमनङ्कदीपनं सहासलीलेक्षण विभ्रमभ्रुव संस्पर्शनेनाकृत गृहस्थयोः ભગવાન પ્રગટ થાય છે ગોપીઓને સાંત્વના આપે છે એની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાનની પ્યારી ગોપીઓ વિરહના આવેશના પ્રકારે અનેક પ્રકારથી ગાતી અને વિલાપ કરતી હતી. પોતાના કૃષ્ણ પ્યારાના દર્શનની લાલસાથી પોતાને રોકી ના શકી. કરુણાજનક સુમધુર સ્વરથી અત્યંત ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. ઠીક ઉસી સમય तासाम आविर्भूत शौरी स्मयमान मुखाम्बुज पीताम्बर स्वग्वी साक्षात मन्मथ मन्मथ बरोबर इस समय अपने बच्चों में भगवान श्री कृष्ण प्रकट थे. क्या श्री कृष्ण कन्हैया लाल मुख कमल मंद मंद मुस्कान थी खिलेलू हतु गळा हवन माळा हती पीताम्बर धारण करेलू हतु. एमना स्वरूप शुं हतु? सौना मन ने मन थी नाखनार कामदेवना मन ने पण બહુ કઠોર છો એટલે ગોપીઓને સતાવો છો. આવું ટપકો સુખદેવજી મહારાજ શૌર્ય કહીને આપ્યો છે ને, ત્યારે ગોપીની ઓઢણી ઓઢીને પોતાને છુપાવી રાખેલા ભગવાન ત્યાં રીતે ઓઢણી કાઢીને પ્રગટ થઈ ગયા. ભગવાનના મનમાં રમત હતી એટલે ગીટ ફિલિંગ નથી, સ્વયં માનસ મુખમાં સ્મિત હશે. પેલું છોકરું રમત રમતમાં સંતય માં શોધ્યા કરતી હોય અને પેલું સાડી લઈને આમ ઓડીને પડ્યું હોય શોધાય સંતય ગયું હોય પછી મળી જાય તો એવું થાય કે માને મેં હેરાન કરી નહીં, એને તો મજા આવે કે રમત થઈ ગઈ. પણ નારાયણે રમત કરી છે એટલે એમના મનમાં કોઈ ગીટ ફિલિંગ નથી કે તમે આટલા રટાયા મેં કેટલા હેરાન કર્યા હોય મજા પડી ગઈ નહીં એવું થાય એને. પીતાંબર ધરહ ધરહ છે માટે બહુવ્રીહી નથી ને, પીતાંબર એકલું હોત તો પીતાંબર યસ્ય સહ બહુવ્રીહી થઈ ગયો હોત. પીતાંબર ધરહ કરે બહુવ્રીહી નથી, કર્મધારે કરો પડે એટલે એવું કરવું પડે હાથમાં દુપટ્ટો પકડીને. અથવા ધર છે માટે બહુવ્રીહી નથી, કર્મધારે કરો પડે. જાણે કે ગોપીઓને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ તમને છોડીને ગયો હતો તે. અને બીજું રાસમાં કામદેવ સાથેના યુદ્ધમાં અચ્યુત ભાવજી સ્થિત રહીને ભગવાને કામદેવને પરાજય કર્યો. શૂરતા, આ પણ શૂરતા છે એમની. રાસમાં કામદેવ સાથે યુદ્ધમાં અચ્યુત રહીને એમણે કામદેવને પરાજિત કર્યો છે. પછી ત્રીજા શ્લોકથી કોટી કોટી કામોથી પણ સુંદર પરમ મનોહર પ્રાણવલ્લભ શ્યામ સુંદર આવેલો જેને ગોપીઓને નેત્ર પ્રેમ આનંદથી ખીલી ઉઠ્યા.
એ બધી એકાએક એ પ્રકારે ઉભી થઈ ગઈ, જાણે પ્રાણ વગરના શરીરમાં દિવ્ય પ્રાણનો સંચાર થઈ ગયો હોય. શરીરના એક એક અંગમાં નવીન ચેતન સ્ફૂર્તિ આવી ગઈ. પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વગેરેમાં આ સ્થળે 8 ગોપીનું વર્ણન છે, અહીં 7 ગોપીનું વર્ણન છે. અહીં પણ નામો નથી, અગેન કાચિત કાચિત જ છે. એક ગોપી એવો પ્રેમથી ભગવાન આનંદ શ્રી કૃષ્ણ કર કમળે પોતાના બંને હાથમાં લઈ લીધા અને ધીમે ધીમે એને સહેલાવવા લાગી. બીજી ગોપી એમના ચંદન ચંદન ચર્ચિત દંડ ને પોતાના ખભા પર રાખી લીધા. ત્રીજી સુંદરી ભગવાનનો ચાવેલો પાન પોતાના હાથમાં લીધો. ભગવાન વીરની બહુ જલન થતી હતી, બેસી ગઈ, એમના ચરણ કમળે પોતાના વક્ષસ્થળ પર રાખી લીધા. પાંચમી ગોપી પ્રણય કોપથી, એટલે આ રાધા રાણી જેવું મહાત્માઓ કહે છે, પાંચમી ગોપી પ્રણય કોપથી વિભળ થઈને ભ્રમરો ચડાવીને દાંતથી હોઠ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વીત તેમના તરફ તાકવા લાગી. છઠ્ઠી ગોપી એ મનમાં ધ્યાન કરવા લાગી. એટલે અહીંયા 7 ગોપી જેવું કહ્યું ને, તો ચોથા શ્લોકની પહેલી લીટીમાં પહેલી ગોપી, બીજી લીટીમાં બીજી ગોપી, પાંચમા શ્લોકમાં ત્રીજી અને ચોથી ગોપી, છઠ્ઠા શ્લોક આખામાં એક જ ગોપી પાંચમી ગોપી રાધા રાણી કહ્યું. સાતમા શ્લોકમાં પણ એક જ ગોપી છઠ્ઠી છે અને આઠમામાં એક ગોપી સાતમી છે, એમ 7 ગોપી છે. છઠ્ઠી ગોપી બધા નિર્નિમેષ નયનોથી એમના મુખ કમળનો મકરંદ રસનો પાન કરવા લાગી. પણ જેમ સંત પુરુષ ભગવાનના ચરણના દર્શનથી ક્યારેય તૃપ્ત નથી થતા, એમ એમને મુખ માધુર નિરંતર પાન કરતા તૃપ્ત ના થઈ. સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈ ગઈ અને પછી એને આંખો બંધ કરી લીધી. કોઈ મનમાં અને મનમાં ભગવાનનું આલિંગન કરવાથી એને શરીર પુલકિત થઈ ગયું, રોમાંચિત થઈ ગયો, રોમ રોમ ખીલી ઉઠ્યો અને સિદ્ધ યોગી સમય પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. એ સમાધિ લગાવીને બેસી ગઈ. પરીક્ષિત, જે મુમુક્ષુજન પરમ જ્ઞાની સંત પુરુષને પ્રાપ્ત કરીને સંસારની પીડાથી મુક્ત થઈ જાય છે, તેમ બધી ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી પરમ આનંદ અને પરમ ઉલ્લાસ પ્રાપ્ત કર્યો. એમના વિરહના કારણે ગોપીઓને જે દુઃખ થયો હતો એનાથી મુક્ત થઈ ગઈ અને શાંતિના સમુદ્રમાં એ ડૂબકા ખાવા લાગી. પરીક્ષિત, આમ તો ભગવાન શ્રી કૃષ્ણ અચ્યુત અને એકરસ છે, એનું સૌંદર્યને માધુર્યને નિરતિશય છે, છતાં પણ વિરહ વ્યથાથી મુક્ત થયેલી ગોપીઓની વચવાની શોભા એટલી બધી વધી ગઈ. બરાબર એવી રીતે જેવી રીતે પરમેશ્વર પોતાના નિત્ય જ્ઞાન બળ વગેરે શક્તિઓથી સેવિત થતા વધારે શોભાયમાન થઈ જાય છે. આ પછી ભગવાન શ્રી કૃષ્ણે બ્રજ સુંદરીઓની સાથે લઈને યમુનાજીના કિનારામાં પ્રવેશ કર્યો. એ સમયે ખીલેલા કુંદ અને મંદારના પુષ્પની સુરભી લઈને બહુ શીતળ અને સુગંધિત મંદ વાયુ ચાલી રહ્યો હતો. એને એને સુગંધથી મતવાળા ભમરો આમ તેમ ગુંજારો કરતા હતા અને ફરતા હતા. શરદ પૂર્ણિમાના ચાંદ્રમાની ચાંદની બધા નિરાળી છટા બતાવતી હતી. આ કારણે રાત્રિના અંધકારનું તો કઈ ખબર જ પડતી નથી. બધે આનંદ મંગળનું સામ્રાજ્ય છવાઈ ગયો હતો. એ કિનારો તો શું હતો, યમુનાજીએ સ્વયં પોતાની લહેરોના હાથોથી ભગવાનની લીલા માટે સુકમળ રીતિનો રંગમંચ બનાવી રાખ્યો હતો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓમાં હૃદયમાં એટલો આનંદ અને રસનો ઉલ્લાસ થઈ ગયો, તેમની હૃદયની બધી આધિવ્યાધિ મટી ગઈ. જેમ કર્મકાંડની શ્રુતિઓ એનું વર્ણન કરતા કરતા અંતમાં જ્ઞાનકાંડનું પ્રતિપાદન કરવા લાગી છે અને પછી બધી મનોરથોથી ઉપર ઉઠી જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે, એમ ગોપીઓ પણ પૂર્ણ કામ થઈ ગઈ. હવે એમણે પોતાના વક્ષસ્થળ પર લાગેલી રોલી કેસરીને ઢોળીને પોતાના પરમ પ્યારા સુરત શ્રી કૃષ્ણ બિરાજવા માટે બિછાવી આપી. મોટા મોટા યોગેશ્વર પોતાના યોગ સાધનથી પવિત્ર કરેલ હૃદયમાં જેમને માટે આસનની કલ્પના કરતા રહે છે, છતાં પણ હૃદય સિંહાસન બેસાડી નથી શકતા, એ સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીની રીતિમાં ગોપી ઓઢણી પર બેસી ગયા. શ્રી ગોપીજન વલ્લભ ભગવાન. હજારો હજારો ગોપીઓની વચનામાંથી પૂજ્ય છે અને ભગવાન બહુ સુંદર શોભાયમાન થઈ રહ્યા હતા. પરીક્ષિત, ત્રણેય લોકોમાં ત્રણેય કાળોમાં જેટલું પણ સૌંદર્ય પ્રકાશિત થાય છે એ બધું બધું ભગવાન અરવિંદ માત્ર સૌંદર્યના આભાસ પર છે, એના એકમાત્ર આશ્રય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ અલૌકિક સૌંદર્ય દ્વારા એમના પ્રેમ અને આકાંક્ષાને વધારે વધારી રહ્યા હતા. ગોપીએ પોતાની મંદ મંદ મુસ્કાન વિલાસપૂર્ણ ચિત્તોને તેજી ભ્રમરો તેમનો સન્માન કર્યો. કોઈ એમના ચરણ કમળને પોતાની ગોદમાં રાખ્યા તો કોઈ એમના કર કમળોને. એમના સંસ્પર્શનો આનંદ લેતી હતી અને ક્યારેક ક્યારેક કહી બેસતી હતી, વાહ કેટલું સુંદર, કેટલું કોમળ છે, કેટલું મધુર છે. આ પછી શ્રી કૃષ્ણ છુપાઈ જવાથી મનમાં અને મનમાં અલગ રિસાઈને એમના મોઢાથી એમનો દોષ સ્વીકાર કરવા માટે કહેવા લાગી. સોરી તો કેવું જોઈએ ને, એમણે આવું આઈનું ભરે કે બસ શરમ આવે છે, કેટલા રડ્યા ને કેટલું આખી રાત અમે હેરાન થયા, આટલું બધું કર્યું તો જરાય શરમ નહીં આવતી તમને. એટલે હવે ગોપીઓને એમના મોઢામાંથી કેવડાવવું છે કે તમે ખોટું કર્યું છે. આગળ કહે છે,
गोप्यः ओषः भजतो न भजन्त्येके एकदैतद्विपर्ययम् नोभयांश भजन्त्येके एतन्नं ब्रूहि साधुभोः श्रीभगवानुवाच मिथो भजन्ति ये सख्यस्वार्थैकान्तोद्यमाहिते तत्र सहृदं धर्मस्वार्थार्थं तज्जिनान्यथा भजन्ति भजतो ये वै करुणा पितरो यथा धर्मो निर्मवादोत्र सौहृदं च समध्यमाः भजतोऽपि न वै केचित् भजन्त्यद्भजत्य कृतः आत्मा रामाह्यात्तकाम अकृतज्ञा कुरु अकृतज्ञा गुरुद्रुहः नाहं तु सख्यो भजतोऽपि जन्तुन् भजाम्यमीशामनुवृत्तिवृत्तये यथा धनोल्लब्धतने विनष्टे तच्चिन्तयाम्यन्निवृतो न वेद एवं मदर्थोचितो कवेद स्वानामिव मयनुवृत्तये बलाः मया परोक्षं भजता तिरोहितम् मार्हत तत्प्रियं प्रियाः न पारयेऽहं निरवत्य संयुजां स्वसाधुकृतं विभुताशयुषापि वः या मा भजन् रुजरगृहशृङ्खलाः समृश्च तद्वः प्रतियातु साधुना ॐ गोप्य हो जो थी बराबर सोलवा श्लोक थी गोप्यों के जो नटनागर कुछ लोग तो ऐसे होते हैं जो प्रेम करने वालों से ही प्रेम करते हैं और कुछ लोग ऐसे होते हैं जो प्रेम न करने वालों से भी प्रेम करते हैं परंतु तो कोई कोई ऐसे होते हैं कि दोनों से ही प्रेम नहीं करते प्यारे इन तीनों में से तुम्हें कौन सा अच्छा लगता है बराबर कितना केवा हो प्रेम करे ने प्रेम करे कितना केवा एक बधाई प्रेम करे पर कितना तेवा हो कि कोई ने प्रेम न करे उनका प्रेम केवल स्वार्थ के लिए ही तो है इसके अतिरिक्त उनका कोई प्रयोजन नहीं है सुंदर्य जो लोग प्रेम न करने वाले से प्रेम करते हैं जैसे स्वभाव से करुणा श्री सज्जन और माता पिता उनका हृदय सौहार्द से हितेश से भरा हुआ है और सच पूछो तो उनके व्यवहार में निश्चल सत्य पूर्ण धर्म भी है कुछ लोग ऐसे होते हैं जो प्रेम करने वालों से भी प्रेम नहीं करते न करने वालों का तो उनके सामने प्रश्न ही नहीं है ऐसे लोग चार प्रकार के होते हैं बराबर प्रेम करना ने करे ये तो सौदागर होश ना करना ने करे उदार से महात्मा हो जैसे जन्म मां बाप होश पर करना ने ना करे बेने प्रेम ना करे ये जो पहली वैरायटी त्रिजी कही ने त्रिजी वैरायटी में चार क्लास छे एमां चार भाग छे એ તમને હું શીખવાડું કયા કયા છે ભજતોપી નવઈ કેચિત ભજંતી અભજતઃ કુતઃ પ્રેમ કરનારે ના કરે તો ના કરનો તો પ્રશ્ન જ નથી આવતો એવા આત્મારામાહ આપ્તકામાહ અકૃતજ્ઞાહ અને ગુરુદ્રોહ આ ચાર પ્રકારના છે તો આત્મારામાહ લોકો ગોપી વિચાર કરે કે ભગવાન કઈ કોટીમાં આવતા હશે એ તો પહેલાં તો આવતા જ નથી પ્રેમ સામ સામ પ્રેમમાં નથી આવતા અને બધા એને પ્રેમમાં તો આવતા જ નથી ત્રીજામાં હવે તો નક્કી જ છે કે કોઈને પ્રેમ ના કરે પ્રેમ કરનાર કે ના કરનાર એમાં પછી ચાર કયા એ ચારમાંથી શેમાં આવતા હશે ભગવાન કઈ કોટીમાં આવે તો આત્મારામ છે કે આત્મારામ તો નથી રાધાવરમણ કરે છે રાધા રામા હા એમાં આવે આત્મારામમાં ના આવે તો આપ્તકામમાં આવે આપ્તકામ એટલે આત્મારામ એટલે આત્મારામણ કરે છે બીજા કોઈ માનથી કરતા આપ્તકામ એટલે જેમની કામનાઓ પૂરી થઈ ગઈ છે બધી તો આપ્તકામ નથી કારણ કે અકૃતજ્ઞ છે કે નથી તો આત્મ આપ્તકામ તો નથી જે હા બ્રજ હા બરાબર રાધારામ છે અથવા બ્રજારામ છે બ્રજમાં રમણ કરે છે અથવા કુબજારામ કુબજાન ગીર જશે હમણાં આગળ થોડા વખતમાં એટલે કઈ આત્મા રમતો નથી છે નક્કી છે ગોપી કામ છે એટલે કામના વાળા છે ગોપીઓની કામના રાખે છે આપ તો કામ પણ નથી અકૃતજ્ઞ કૃતજ્ઞ નથી એવા તો અકૃતજ્ઞ છે કે નથી ખબર નથી અને ગુરુદ્રોહ બધા એમને પ્રેમ કરે છે ચોથા ગુરુદ્રોહ તો એ હોય શકે ભગવાન કહે છે પહેલા મને સાંભળો હું શું છું તો ભગવાન કહે છે કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારને પ્રેમ નથી કરતા ન પ્રેમ કરનારનો તો પ્રશ્ન જ નથી આવતો એમની સામે આવા લોકો ચાર પ્રકારના હોય છે એક તો એ પોતાના સ્વરૂપમાં મસ્ત રહે છે એમની દૃષ્ટિમાં ક્યારેય દ્વૈત ભાસતો જ નથી બીજા એ એમને દ્વૈત તો ભાસે છે પણ જે કૃતકૃત્ય થઈ ચૂક્યા છે એમને કોઈની સાથે કોઈ પ્રયોજન નથી એ આપતા કામ થયા ત્રીજા એ છે
એ જાણે જ જાણતા નથી કે અમને કોઈ પ્રેમ કરે છે. અકૃતજ્ઞાઃ. ચોથા ગુરુદ્રોહ એ છે જે જાણી જોઈને પોતાનું હિત કરનારા પરોપકારી ગુરુતુલ્ય લોકોનો પણ દ્રોહ કરે છે, એમને સતાવવા ઈચ્છે છે. ગુરુ દ્રોહી નહીં, ગુરુ યથાશ્ય તથા દ્રોહ્યંતિ, એ મહાભયંકર દ્રોહ કરનારા. તો ભગવાન રમણની ઈચ્છા કરીને આપણને બોલાવ્યા, વ્યાસજી ભગવાન બોલાયા ને, પણ આત્મારામ નથી. ઈચ્છા કરી માટે આત્મારામ નથી, આપણને બોલાવે એટલે આપતા કામ નથી. આપણે વચ્ચે પ્રગટ થયેલા કૃતજ્ઞ પણ ના, કૃતજ્ઞ તો છે જ, પ્રાર્થના કરેલી પ્રગટ થઈ ગયા, કૃતજ્ઞ પણ નથી. પણ ચોથા ગુરુ દ્રોહ હોવા જોઈએ. ગોપીઓ, હું તો પ્રેમ કરનારાઓને પણ પ્રેમનો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ. એ હું એટલા માટે કેવળ એવું કરું છું કે એમની ચિત્તવૃત્તિ અને વધારે મારામાં લાગે, નિરંતર લાગી લે. એમ નિર્ધન પુરુષને ક્યારેક બહુ ધન મળી જાય અને પછી ખોવાઈ જાય, તેનું હૃદય ખોવાઈ રહે, તેની ચિંતાથી ભરી જાય છે. એમ હું જરાક મળી મળી છુપાઈ જાઉં છું, એટલે છુપાઈ જાઉં તો પછી મારી ચિંતા કરે ને, કેવા સરસ હતા, કેવા ક્યારે આવશે હવે. પેલો ટેરો પાડે છે આ વૈષ્ણવ મંદિરમાં પણ એને માટે છે કે આખો દડો ખુલ્લા ખુલ્લા તો પછી લોકો સમજાવે તો બેઠા જ છે. પણ પેલું બંધ થઈને દોડે લોકો, કે બંધ થશે દોડો દોડો, પહોંચે બંધ થઈ ગયા પાછા ઉભા રે, પાછા પ્રગટ થાય એટલે જુઓ, કારણ કે તરત બંધ થઈ જશે, જુઓ જુઓ જલ્દી. આમ આ વિરહ વચ્ચે વચ્ચે આવ્યા કરે તો મિલનની આકાંક્ષા વધતી જાય. ગોપીમાં સંદેહ નથી. નાના બાળકોને નાની ઉંમરમાં એકવાર દર્શન થયા પછી શોધ્યા કરે. તો ધ્રુવજીને એવું થયું, પ્રહલાદને પૂર્વજન્મમાં, નારદને એવું થયું, ઘરમાં પરીક્ષિતને પણ, આ બધા લોકોને એક એકવાર દર્શન થઈ ગયા અને પછી આખી જિંદગી શોધતા રહ્યા. બસ આ જ યોજનાનો પ્રોજેક્ટ આવો છે નારાયણનો. ગોપીઓ, એમાં સંદેહ નથી કે તમે મારે માટે લોકોની મર્યાદા, વેદનો માર્ગ અને પોતાના સગા સંબંધોને પણ છોડ્યા છે. હવે સ્થિતિમાં તમારી વૃત્તિ ક્યાંક બીજે ન જવી જોઈએ. પોતાના સૌંદર્યની કે સુહાગની ચિંતા ન કરવા લાગે, મારામાં જ લાગી રહ્યાથી પરોક્ષ રૂપથી તમને લોકોને પ્રેમ કરતો હું જાતે છુપાઈ ગયો હતો. બરાબર, જો હું મળ્યો તો કેવું અભિમાન આવી ગયું, કેવું પોતાનો અહંકાર યાદ આવી ગયો ને, એવું ના થયેલો હું છુપાઈ જાઉં છું મળી મળીને, કારણ કે તમે બધું છોડીને આવ્યા છો. જુઓ, જે સંસારી લોકો ભજન કરે છે ને, એમના એમના શ્રવણની કે બીજી બધી વસ્તુઓની એક રીત હોય છે, એ સુખી છે, ઘરમાં એમને કોઈ તકલીફ નથી. બરાબર, ખાતે પીતે પહેરે ઓઢે બેસે ચાલે, સગા વાળા બધું બધું એમને વ્યવસ્થિત છે. એટલે તમે મહાત્મા એમને પ્રેમ કરો તો સારી વાત છે, ના કરે તો કે ભૂખ્યા મળતા નથી, એટલે એમને કે એવું અટક્યું નથી, આ તો ઠીક છે, ચાલો વાંધો નથી. એટલે એ એ એ જુદા પ્રકારની શ્રોતા ગણ છે. પણ જે માણસે પોતાના તન મન ધન બધું છોડ્યું છે, જો એટલે આ પણ વસ્તુ કલ્પના માટે કદાચ અઘરી છે, કારણ કે આપણે આપણી રીતે જોઈએ ને, આપણે ધ્યાનમાં નથી આવતો કે આપણે પણ જઈને ભણીએ છીએ ને બીજા જઈને ભણે છે. આપણા જઈને ભણવામાં ને બીજાના જઈને ભણવામાં ઘણો ફેર છે. એક સાધન સંપન્ન માણસે પોતાના ગાડી ઘોડા હોય જઈને બેઠા ને પાછા આવી જુદી વાત છે. પણ સાધક છે જેને પોતાની કોઈ વ્યવસ્થા નથી, જેણે પોતે પોતાની બધી જ ભૌતિક સલામતીઓ અને લાગણીના સ્તરના પ્રેમના સંબંધો અને બુદ્ધિના સ્તરની સત્તા પ્રતિષ્ઠાઓ અને સન્માનો આ બધું છોડ્યું જશે. એના માટે બ્રહ્મ જ્ઞાન માટે, જેણે પોતાની બધી જ શારીરિક આર્થિક માનસિક ભૌતિક બધી સલામતીઓ આખરે, છેવટે વાંધો નહીં, આપણા લોકો જાણે છે હા, પૈસા નહીં હોય તો વાંધો, નામ મોટું છે આપણું, વગર પછી જેનું ભરશે દડો નીકળી જશે, તો નામમાં સલામતી છે, પ્રતિષ્ઠામાં સલામતી છે, દેખાવમાં સલામતી છે, વાંધો નહીં આપણો વટ પડે છે, જોઈને ભરશું કોઈ આપણને આવો કહેશે, ભણતરમાં સલામતી છે, સંબંધોમાં સલામતી છે. એટલા બધા સંબંધો લોકો રાખતા હોય છે, કાયાની ખબર લેવા ગયા અને કાલ પેલા દવાખાને ગયા, પેલા પેલા કરીને માતાજી શું કરીએ, એટલા બધા લોકોનો સંબંધ હોય છે, પછી બધા એવી આશા રાખે છે. પોતાના છોકરા વિદેશ ફરતા હોય અને આવા બિચારા સેવાભાવી હોય ડૉક્ટરો, તો એને રોજ આશા રાખે કે તમે અહીં મારું આ કરી આપો, પેલું કરી આપો, અને આપણે રાહ જોતા હોય તો બોલાવે, આપણે નવરા જઈએ ત્યારે પાછું.
એટલે આ બધી વસ્તુઓ થયા કરતી હોય તો જો સાધકે જ્યારે બધું છોડ્યું છે અને એનું સર્વસ્વ નારાયણ છે, હા, એ નારાયણની પાસે ગાળા માટે ગુરુજી છે, એટલે જ્યારે એનું તન મન ધન એની સલામતી બીજે ક્યાંય નથી બેઠી, કશે જ નથી, એની પાસે છે જ નહીં, પણ હોય તો એને ખબર છે કે સલામતી નથી, એ સંજોગોમાં એને ગુરુ કે નારાયણ પર કેવો આશ્રય ને કેવો સંબંધ હશે વિચારી જોજો. જરા ઘરની બહાર નીકળી જાઓ પૈસા પૈસા લીધા વગર અને ખાલી ખિસ્સામાં 5 રૂપિયા રાખ્યા છે, એ 5 રૂપિયા સાચવવાને વાપરવામાં કેવું થાય છે? પછી જોજો, હા, પછી કાલે જોઈશે, પછી કાલે આમ થશે, કાલે પેલું થશે, એટલે કેવી સલામતી 5 રૂપિયામાં આવીને બેસી જાય છે કે 5 રૂપિયા નહીં હોય તો ભૂખ્યા મરવું પડશે, કોઈ ભાવ નહીં પૂછે આપણો. એવી રીતે આ સાધક એનું સર્વસ્વ છોડીને આવ્યો છે અને એ જ્યારે ભણે છે ત્યારે એનું ચિત્ત કશાકમાં ના જે બહુ અગત્યનું છે, પેલા ચિત્ત તો ગયેલું જ છે ને, એનું તો પૈસામાં ને પ્રતિષ્ઠામાં ને સંબંધોમાં સગા ને વાલા ને બધે જ બેઠું છે, એનું ચિત્ત ચારે બાજુ ભેરાયેલું છે, વિખરાયેલું છે અને ધન્ય છે કે મારે તો મારે 5-25 ભાઈ બહેનો આગળ પાછળ છે, જરાક આમ કે પેલો હાજર હોય, આમ કરું આમાં હાજર, આમ જોઈએ, આમ બધી બાજુ બધે આપણે તો સરસ સંબંધ હોય, બધું સરસ છે અને બધે મને ખબર નથી હોતી. હવે આવું કઈ લોકો પોતે કહે છે કે આ તો અમારી કથા કરે છે, મને આઈ હેવ નો આઈડિયા, મને કઈ ખબર નથી, એવી એવું વિચારશો નહીં કોઈ માનતો હોય તો. સો આ તો માણસોની સલામતી આવી બેઠે છોકરાઓમાં હોય, એને બંગલામાં હોય, એને પતિમાં હોય, એને આવી બધી વસ્તુઓ ચિંતાની જરૂર નથી, આપણા બધા આટલા બધા છે, સલામતી આમાં જ બેઠી હોય છે. અને એવું હોય ત્યાં સુધી એનું મન ભગવાનમાં લાગે કે ના લાગે કે મોટો ફેર નથી પડવાનો, કારણ કે આમે નથી લાગવાનું, અહીં થોડું કરશે તો સારી વાત છે, પણ એટલે કંઈ એ ચોંટી જશે ભગવાન મન બીજેથી ઉખડી જશે એવું કંઈ તરત નથી થઈ જવાનું. જ્યારે સાધક એનું સર્વસ્વ છોડીને આવેલો છે અને એનું ચિત્ત જો ભગવાનમાં નહીં લાગે તો નવરું જ, હી હેઝ નો એમ્બિશન, એની મહત્વાકાંક્ષા નથી, એનું કોઈ એસ્પિરેશન નથી, એનું કશું જ નથી, અને એ વખતે ચિત્ત જો ભગવાનમાં નહીં લાગે તો આખે આખું ચિત્ત એની પાસે છે, બીજાનું ચિત્ત વિખેરાયેલું છે અને આખું ચિત્ત એની પાસે જ છે. જો ભગવાનમાં નહીં લાગે તો આખું વ્યક્તિત્વ એક ક્ષણમાં ક્યાંક ઢળી પડશે, કોઈ શંકા નથી અને વાર નહીં લાગે, આવું થઈ શકતું હોય છે. એટલા માટે એનું ચિત્ત ક્યાંય ના જાય એ જોવાનું તો બહુ જ મોટું કામ હોય છે, કે એનું ચિત્ત આગુ પાછું થવું જ ના જોઈએ, એટલે જોઈએ એટલો પ્રેમ કરવો, જોઈએ એટલું જે કરવું હોય તે કરવું, અને પ્રેમ કરવામાં પાછા આપણને આશ્રિત ના થઈ જવો જોઈએ, પણ એ નારાયણ મહાત્માઓ ચિંતા બધી કરે છે. એટલે નારાયણે ગોપીઓ માટે આ ચિંતા કરી બહુ સ્પષ્ટ લખ્યું, જુઓ કેટલું સુંદર લખ્યું છે. સંદેહ નથી કે તમે મારે માટે લોકોની મર્યાદા, વેદ માર્ગ અને સગા સંબંધીઓ પણ છોડ્યા છે, પુત્રી શણાયાશ્ચ, વિત્તે શણાયાશ્ચ, લોભે શણાયાશ્ચ, વિત્થાય તે ભિક્ષાચર્યમ ચરંતિ, બધી શરતો પૂરી કરી છે. આ સ્થિતિમાં તમારી મનોવૃત્તિ બહાર ક્યાંક ના જતા વિષયોમાં અથવા તો અંદર સૌંદર્યમાં સૌભાગ્યની ચિંતામાં ન જતી રહે અને મારામાં જ લાગી રહે, એટલા માટે પરોક્ષ રૂપથી તમને પ્રેમ કરતો હું છુપાઈ રહ્યો હતો. આથી તમે લોકો મારા પ્રેમમાં દોષ ના કાઢશો, તમે બધી મારી પ્યારી ગોપીઓ છો અને હું તમારો પ્યારો છું. માં અર્હથ માં અસૂયિતમ તત્પ્રિયમ હે પ્રિયાહા યોગ્ય હસ્તઃ ગુરુદ્રોહ ભયંકર. ગુરુ એટલે ગુરુનો દ્રોહ કરતો ને, ગુરુ એટલે મહાન, હું મોટો દ્રોહી નથી, તમે ના માનશો કે બહુ મોટો દ્રોહી છું. પ્રત્યુપકારમ કર્તુમ ન શક્નોમી, આ બધે કહ્યું છે ભગવાને કે મારા ભક્તોનું ઋણ ચૂકવી શકો એમ નથી, એમણે મારે એટલું કર્યું છે. નપારે નિર્વત્ય સંયોજામ, મારી પ્યારી ગોપીઓ તમે મારે માટે ઘર ગૃહસ્થની એ બેડીઓને તોડી નાખી છે જેમને મોટા મોટા યોગી યોગ્ય પણ તોડી નથી શકતા. મારી સાથે તમારો આ મિલન આત્મિક સંયોગ સર્વથા નિર્મળ સર્વથા નિર્દોષ છે. જો હું મારા અમર શરીરથી અમર જીવનથી અનંત કાળ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ઈચ્છો તો પણ ચૂકવી શકો એમ નથી. હા, વિભૂત આયુષ્ય એટલે દેવતા આયુષ્યથી અમર થઈને પણ યા માં અભજન દુર્ગજર ગૃહ શંકલા સમૃષ્ય, ઘરની પેઢીઓ તોડવી અઘરી છે એને તોડી નાખી તમે તમે તમારા સૌમ્ય સ્વભાવથી અને પ્રેમથી મને તમારા દેવાથી મુક્ત કરી શકો છો.
હું જન્મ જન્મ તમારો ઋણી છું. તમે એમ જાહેર કરો કે હું દેવામાંથી મુક્ત થયો તો પણ હું તો તમારો હંમેશ માટે ઋણી છું. આસ્થામિદમ પરમાર્થતમ તો શૃણુત ઇત્યાહ નહીં તિરવર્ત સંયોજન નિર્વત્યા નિર્દોષ નિષ્કપટ સંયોગ સંયોગો યા આસામ તાસામ વિભૂતાનમ આયુષ્ય વિજય. श्रीमद्भागवते महापुराणे परमहंसा संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां गोपीशान्तनं नाम द्वाविंशोऽध्यायः. अथ त्रयस्त्रिंशोऽध्यायः. श्रीशुक उवाच इत्थं भगवतो गोप्यः श्रुत्वा वाचस्वपेशलाः चतुर्विरहजं तापं ततं गोपचिश्राशिषः. तत्रावरभत गोविन्दो रासक्रीडानुव्रतैः स्थिरनिरन्वितं प्रीतरन्योन्याबद्धबाहुभिः रासोत्सवसम्प्रवृत्तो गोपीमण्डलमण्डितः योगेश्वरेण कृष्णेन तासां मध्ये द्वयोर्द्वयोः प्रविष्टेन गृहीतानां कण्ठे सनिकटं त्रयः. यं मन्येरन्नपस्तावद्विमानशतशङ्कुलं योगसां सदराणाम् औत्सुक्यापहृतात्मना ततो तत्त्वं योनि दुर्निपेतुः पुष्पवृष्टयः. जगुर्गन्धर्वपतयः शस्त्रिकास्तत्यशोमलं बलयानां नो पुराणां किङ्किणीनां च जोषितां सप्रियाणामपूशब्दस्तुमुलो रासमण्डले. तत्रादिषु शुभेताभिर्भगवान् देवकी सुतः मध्ये मणिनां महिमानां महामरकतो यथा पादन्यासैर्भुजतविच्युति पादन्यासैर्भुजविदुतिभिः सस्मितैर्भ्रूविलासैः पञ्चन्मध्येश्चतकोचपटैः कुण्डलैकण्डलोलैः स्विद्यन्मुख्यकबररशना वृत्तयकृष्णवद्वः गायन्त्यस्तं कणितरिवता मेघचक्रे विरेजुः उच्चैः जगन्नृत्यमाना रक्तकण्ठवर्तिप्रियाः कृष्णाभिभाषमुदिता यत्कीर्तिनेदमावृतं काचित् समुपकुन्देश्वर स्वरजातिरमिश्रिताः अन्यन्ये पूजिता तेन प्रियता साधु साध्विति तदेव ध्रुवमन्यन्ये तस्यै मानं च बह्वदात् काचिद्रासप्रश्रान्तः पार्श्वस्थस्य गदावतः चक्राः बाहुनास्कन्दं श्लथद्वलयमल्लिका तत्रैकां सगतं बाहुं कृष्णस्योत्पलसौरभं चन्दनालिप्तमाघ्राय पृष्ठरूपा चुचुम्बः कस्याश्चिन्नाट्यविक्षिप्तकुण्डरत्नशमण्डितं कण्ठं कण्ठे सदंसद्वत्या अजात् तांबूलचर्मितं नृत्यन्तिकाय एकाचित् कूजन् नुपुरमेखलां पार्श्वस्थाच्युतहस्ताब्जं श्रान्तादास्तनयो शिवं गोप्यो लब्ध्वाच्युतं कान्तं श्री एकान्तवल्लभं गृहीतकण्ठस्तौद्युर्भ्यां गायन्त्यस्तं विचहृते कर्णोत्पलालकविटङ्ककपोलधरघर्मं भक्तश्रियो वलयनोपरं घोषवाद्यैः गोप्यः सां भगवता मधुस्वकेशः श्रत्र स्वकेश गोप्यं समं गोप्यः समं भगवतां सुकेश स्रस्तस्रजो भ्रमरकायकरासगोष्ठ्याम् एवं परिष्वङ्गकराभिमर्श स्निग्धीक्ष्णोद्धामविलासहासैः रेमे रमेश व्रजसुन्दरीभिः यथाङ्गकस्वप्रतिबिम्बविभ्रमः तदङ्गसङ्गप्रमुदा कुलेन्द्रियाः केशाङ्गकूलं कुचपट्टिकाम्बा नाञ्जपतिव्योढमुलं व्रजस्त्रियः विशस्तमालापर्णां कृद्वहः कृष्णविक्रीडितं भिक्षमुमुः खेचरस्त्रियः कामालता शशाङ्कश्च सगुणो विस्मितोऽभवत् कृत्वा तावन्तमात्मानं यावत् दीर्घोपयोषितः प्रेम्ये स भगवांस्ताभिराज्मा रामोऽपि लीलया तासामतिविहारेण श्रान्तानां वदनानि सह प्रामृजत्करुणः प्रेम्णा शन्तमेनाङ्गपाणिना गोप्यस्फुरत्पुरटकुण्डलकुन्तलद्विट्
कंडश्रिया सुतितहासने रीक्षणेना मानं दधन्त ऋषभस्य च गुरुकृतानि पुण्यानि तत्करुणः स्पर्श प्रमोदाः ताभिरुतसमुपमपोहितमङ्गसङ्गम् घृष्टस्त्वजस्य कुचकुङ्कुमरञ्जितायाः अन्तरोत्तानभिरनुद्रुत आविशद्वाः शान्तौकजीभिर्भ्रमाणिवभिन्नसेतुः सोमस्यनम युवतिभिः परिषिच्यमानः प्रेम्णीक्षितः प्रहसितिभिरितस्ततोऽङ्गः वैमानिकैः कुसुमवर्षिभिरीड्यमानः रेमे स्वयं स्वरतिरत्र गजेन्द्रलीलः ततश्च कृष्णोपवने जलस्थलः प्रसूनगन्धानि रजुष्टद्विष्कटे चचारभ्रङ्गप्रमदगुणावृतः यथा मदच्युद्विरदःकरेणुभिः एवं शशाङ्काक्षविराजितानि शाः स्वसत्यकामोऽनुरता बलागणः शिव आत्मन्योरुत्तसौरतः सर्वा शरत्काव्यकथा रसाश्रयाः ॐ तेरमध्यम त्रिविश मध्यम महाराज नो वर्णन कर रहा मेरे उस है शुभदेश महाराज के राजन गोपियों भगवान या प्रकार प्रेम भरी सुमधुर वाणी सामने जरा विरोजन ने ताप शेष हतो इन्हें मुक्त थाई गई सौंदर्य मात्र ने ते प्राण प्रदान अंग समस्त सफल नरोत थाई गई भगवान श्री कृष्ण ने प्रिय से सेविका गोपियों को जाने हाथ में हाथ ना के नोबी हते स्त्री रत्न साथ यमुना जी ना पुलिंग पर भगवान पोतानी रसमय रास क्रीड़ा प्रारंभ करो संपूर्ण योगों ने साई भगवान श्री कृष्ण बनने गोपियों ने बच्चे बच्चे प्रकट थी गया અને એમના ગળામાં પોતાના હાથ નાખ્યો આ પ્રકાર એટલે રાસનો અર્થ ત્યાં જોડીમાં રમવું એવું છે રાસ એટલે દાંડી આવ્યો નથી એ વખતે આ પ્રકાર એક ગોપીને કૃષ્ણ આક્રમ હતો બધી ગોપીઓ અનુભવ કરતી હતી કે અમારા પ્યારા તો અમારી પાસે જ છે એ પ્રકાર સહસ્ર સહસ્ર ગોપી શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવનો પ્રારંભ થયો એ સમય આકાશમાં શતશત વિમાનની ભીડ લાગી ગઈ બધા દેવતા પોતપોતાની પત્નીઓ સાથે આવી પહોંચ્યા રાસોત્સવના દર્શનની લાલસાથી ઉત્સુકતાથી એમના મન નવશમાં ન રહ્યા સ્વર્ગ દેવી દુંદુભીઓ પોતપોતાની વાચી હાથે ભાગી ઉઠી સ્વર્ગીય પુષ્પની વર્ષા થવા લાગી ગંધર્વગણ પોતપોતાની પત્નીઓ સાથે ભગવાન નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા રાસ મંડળમાં બધી ગોપીઓ शिदास विहारी लाल की પ્રિયતમ શ્યામ સુંદર સાથે ગોપીઓ નૃત્ય કરવા લાગી એમને કાંડામાં કંગળ પગમાં ઝાંઝર અને કમરમાં કંદોરા અને ઘૂંઘરા સાથે એકસાથે બાજી ઉઠ્યા અસંખ્ય ગોપીઓ હતી ત્યાંથી મધુર ધ્વનિ બહુ જોરથી થઈ રહ્યો હતો યમુનાજીની રમણ રીતિ પર સુંદરીની વચમાં ભગવાન શ્રી કૃષ્ણની બહુ અનોખી શોભા થઈ એવું જણાતો હતો કે અગણિત પીળી પીળી ચમકતી સોના અને મણિઓની વચમાં જ્યોતિર્મય નિર્મળ ચમકતો હોય નૃત્યના સમય ગોપીઓ જાત જાતે ઠમકા લઈને પગ ક્યારેક આગળ ક્યારેક પાછળ કરતી હતી ક્યારેક ગતિ અનુસાર ધીમે ધીમે પગ રહેતી ક્યારેક જેવો જોરથી રાખતી ક્યારેક ચક્રની જેમ ફરતી ક્યારેક હાથો ચો કરતી ક્યારેક ભાવ બતાવતી તો ક્યારેક વિભિન્ન પ્રકારથી ચમકાવતી ક્યારેક બહુ કલાપૂર્ણ ઢંગથી મુસ્કુરાતી તો ક્યારેક ભ્રમરો મટકાવતી નાશતા નાશતાની પાતળી પર લચકતી જાણે તૂટી ગઈ હોય જોગવું બેસવું ઉઠવું ચારવાની સ્ફૂર્તિ સિંહસ્થાન હાલતા હતા અને વસ્ત્ર ઉડી જઈ રહ્યા હતા કાનાના કુંડળ હાલી હાલીને કપોલ પર આવી જતા હતા નાચવાના પરિશ્રમથી એમના વડા પૈસાના પરસેવા અને ટીપા ઝડકવા લાગ્યા બાળની ચોટીઓ ઢીલી પડી જવા માંડી નેવીની ગાંઠો ખોલતી હતી આ પ્રકારના પરમ પ્રેસી ગોપીઓ એમની સાથે ગાઈ ગઈને નાચી રહી હતી પરીક્ષિત એવું લાગતો હતો કે જાણે બહુ બધા કૃષ્ણ શ્યામ શ્યામ મેઘમંડળ છે વચ્ચે વચ્ચે ચમકતી જમે ગોપીઓ ગોરી ગોરી ગુજરી છે ઋષભાસી હતી ગોપીઓ જેવા ભગવાનની રતિ છે પ્રેમ છે શ્રી કૃષ્ણથી અન્ય જાણે લાગીને નાશતા નાશતા ઉચ્ચાર કરતી મધુર ગાન કરી રહી હતી શ્રી કૃષ્ણ સંસ્પર્શ પ્રાપ્ત કરીને બધા આનંદમગ્ન થઈ ગઈ હતી એમના રાગ રંગને પૂર્ણ ગાનથી આખો જગત હોય ગુંજવા લાગ્યું છે કોઈ ગોપી ભગવાનની સાથે એમના સ્વરમાં સ્વર મેળવીને ગાતી હતી એ શ્રી કૃષ્ણના સ્વરની અપેક્ષાએ જરા ઊંચા સ્વરમાં રાગ આલાપવા લાગી એટલે વિલક્ષણ ઉત્તમ સ્વરને સાંભળીને બહુ પ્રસન્ન થઈ ગયા અને બા બા કરીને પ્રશંસા કરવા લાગ્યા એ રાગને એક બીજી સખી ધ્રુપદમાં ગાયો એનું પણ ભગવાને સન્માન કર્યો એક કબે નૃત્ય કરતા કરતા થાકી ગયું એના કાંડાના કંગળને હાથ ચોટણ વાળીના માથાના વાળ ખસકવા લાગ્યા ત્યારે એણે પોતાની બગલમાં ઉભેલો મુરલી મનોહર શ્યામ સુંદરના ખભાને પોતાના હાથથી કસીને પકડી લીધો ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો એક હાથ બીજી કપીના ખભા પર રાખ્યો હતો સ્વભાવ છે તો કમળ સમાન સુગંધ યુક્ત હતા એના ઉપરાંત સુગંધ ચંદન લેપ પણ હતો એને સુગંધી એ ગોપી પુલકિત થઈ ગઈ રોમ રોમ ખીલી ઉઠે અને ઝડપથી એને ચૂમી લીધો એ ગોપી નૃત્ય કરતી હતી નાચવાને કારણે કુંડળ હાલતા હતા એની છટાને એના કપોળને ચમક ચમકી રહ્યા હતા પોતાના એણે પોતાના કપોળ ભગવાન શ્રી કૃષ્ણના કપોળથી છટાવી દીધા ને
ભગવાન એના મોઢેમાં પોતાનું ચાવીરું પાન આપી દીધું. કોઈ કપિન્દ્ર ઉપર ને કરતા જેના ઘુંઘરાઓ ને ઝણકાર કરતી નાચકાર કરી હતી, જે બહુ થાકી ગઈ તેને પોતાની બગલમાં ઉપેલો શ્યામચંદ્ર શીતળ કરકમણ ને પોતાના બંને સ્તન પર રાખી લીધા. પરીક્ષિત ગોપીનું સૌભાગ્ય લક્ષ્મીજી પણ વધારે છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમ દર્પણ પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી એમને સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ એમના ગળાને પોતાના પૂજ્ય પાશામાં ત્યાં રાખ્યા હતા. એ સમયે ગોપીઓની બહુ પુરુષ શોભા હતી. એમના કાનોમાં કમળના કુંડળ શોભાયમાન હતા. વાંકળિયા વાળની લોટક કપોળ પર લટકતી હતી. પરસેવાના બુંદા ટીપા ચમકવાથી મુખની છટા નિરાલી થઈ ગઈ હતી. રાજમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી. કંગણ ને ઝાંઝર બના બાજા વાગતા હતા. ભમરાઓ ને તાળસુર માં પોતાનો સુર મેળવીને ગાતા હતા. અને ચુમાથાના વાળના પેલા અંબોડાઓ અને ચોટલાઓમાં ગોંથેલા ફૂલોકી પડતા હતા. પરીક્ષિત જેમ નાનકડો બાળક નિર્વિકાર ભાવથી પોતાના પડછાયા સાથે રમતો હોય છે, એ પ્રકારે રમારમણ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક એમને હૃદય સાથે લગાવતા, ક્યારેક હાથથી એમનો સ્પર્શ કરતા, ક્યારેક પ્રેમ ભરતી ઊંચી ચિતવંતથી એમને તરફ જોતા, ક્યારેક લીલાથી ઉન્મુક્ત હસી હસવા લાગતા. આ પ્રકારે વલ્લભ સુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો. પરીક્ષિત ભગવાનના અંગોનો સ્પર્શ પ્રાપ્ત થતા ગોપીઓ એની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિભોર થઈ ગઈ. એમના વાળ વિખેરાઈ ગયા, ફૂલોના હાર તૂટી ગયા, અલંકાર અસ્તવ્યસ્ત થઈ ગયા, પોતાના કેશ વસ્ત્ર અને કંચુકીની પણ પૂર્ણતા સંભાળવામાં સમર્થ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની આ ક્રાસ ક્રીડા જોઈને સ્વર્ગની દેવાંગના ઓળ મળવાની કામનાથી મોહિત થઈ ગઈ. સમસ્ત તારા અને ગ્રહો સાથે અંતરમાં પણ ચકિત વિસ્મિત થઈ ગયો પરીક્ષિત. જોકે ભગવાન આત્મારામ છે, એમને પોતાના સિવાય બીજા કોઈની પણ આવશ્યકતા નથી. છતાં પણ જેટલી ગોપીઓ હતી એટલા રૂપે એમણે ધારણ કર્યા, રમત રમત એમની સાથે આ પ્રકારે વિહાર કર્યો. લાંબા વખત સુધી જયારે ગૃહ જ્ઞાન નૃત્ય ગાન નૃત્ય વગેરે વિહાર કરવાને કારણે ગોપીઓ થાકી ગઈ, ત્યારે કરુણામય ભગવાન શ્રી કૃષ્ણે બહુ પ્રેમથી સ્વયં પોતાના સુખદ કરકમળોથી એમના મોઢા લૂછી આપ્યા. પરીક્ષિત ભગવાનના કરકમળ અને નખા સ્પર્શથી ગોપીઓને બહુ આનંદ થયો. એમણે પોતાના એક અપૂર્વના સૌંદર્યથી જેના પર સોનાના કુંડળ ઝમકતા હતા અને વાંકડિયાળની લોહીની લટકો લટકતી હતી તથા એ પ્રેમ ભરી ચિતવનથી જે અમૃતથી મીઠી મુસ્કાનથી ઉજ્જવળ થઈ રહી હતી, ભગવાન શ્રી કૃષ્ણનો સન્માન કર્યો અને પ્રભુની પરમ પવિત્ર લીલાનું ગાન કરવા લાગી. આ પછી જેમ થાકેલો ગજરાજ કિનારાઓને તોડતો હાથણીઓ સાથે પાણીમાં પ્રવેશ કરે છે, ક્રીડા કરે છે, એમ લોક અને વેદની મર્યાદાનું અતિક્રમણ કરનાર ભગવાને પોતાનો થાક દૂર કરવા માટે ગોપીઓ સાથે જળ ક્રીડા કરવાનો ઉદ્દેશ્યથી યમુનાના જળમાં પ્રવેશ કર્યો. આ સમયે ભગવાનની વાનમાળા ગોપીઓના અંગની રગડથી કંઈક કચડાઈ ગઈ હતી અને એના વક્ષસ્થળની કેસરથી રંગાઈ પણ ગઈ હતી. ચારે બાજુ ગણગણતા ભમરાઓ ગુંજારો કરતા ભમરાઓની પાછળ પાછળ પ્રકાર ચાલતા હતા, જે માનગંધર્વ તેમની કીર્તનનું ગાન કરતા પાછળ પાછળ ચાલતા હોય. પરીક્ષિત યમુનાજળમાં ગોપીઓને પ્રેમ ભરી ચેતવાથી ભગવાનને જોઈ જોઈને હસી હસીને એમના પર આમ તેમથી પાણીના ખૂબ ફુવારા ઉડાડ્યા. આ પાણી ઉલેચ ઉલેચીને ખૂબ નવડાવ્યા. વિમાન પર ચડેલા દેવતા પુષ્પની વર્ષા કરીને સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રકારે યમુનાજળમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણએ ગજરાજ સમાન જળ વિહાર કર્યો. આ પછી ભગવાન શ્રી કૃષ્ણ વજ્રી ઉત્યો અને ભમરાઓની ભીડથી ઘેરાયેલા યમુના કિનારે ઉપવનમાં ગયા. એ મહાન રમણીય હતું અને ચારે બાજુ જળને સ્વસ્થ સ્થળમાં બહુ સુંદર સુગંધવાળા ફૂલો ખીલેલા હતા. એમણે સુવાસ લઈને મંદ મંદ વાયો ચાલતો હતો. આ ભગવાન આ પ્રકારે વિચરણ કરતા હતા જેમ મદમત્ત ગજરાજ હાથણીઓના ઝુંડ સાથે ઘૂમતા હોય. પરીક્ષિત શરદની રાત્રિ જેની રૂપમાં અનેક રાત્રિઓ પંચીભૂત થઈ ગઈ હતી બહુ સુંદર હતી. ચારે બાજુ ચંદ્રમાની મોટી સુંદર ચાંદી છંટાઈ રહી હતી. કાવ્યમાં શરદ ઋતુની જે સરસ સામગ્રીનું વર્ણન મળે છે બધી યુક્ત હતી રાત્રિ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રેયસી ગોપીઓ સાથે યમુનાના પુલિંગ પર યમુનાજીના અને અનેક ઉપવનમાં વિહાર કર્યો. આવા સ્મરણ રાખવું જોઈએ કે ભગવાન સાથે સંકલ્પ છે. આ બધું એમણે ચિન્મય સંકલ્પની ચિન્મય લીલા છે અને એમના લીલાના કામમાં કામ ભાવને એની ચેષ્ટાઓને તથા એની ક્રિયાને સર્વથા પોતાને અધીન કરી રાખી છે. એમણે પોતાનામાં પોતાને કેદ કરીને રાખ્યા હતા. 27મા શ્લોક થી રાજો વાચ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાય ઇતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વરઃ સતતં ધર્મસ્ય હેતુનાં ભક્તા કર્તા વિરક્ષિતા પ્રતિમા ચ બ્રહ્મન પરધારા વિમર્શનમ આપ્ત કામો હેતુપતિ કૃતવાન વૈરુકુપ્સિતમ કિમભિપ્રાય એતમ ન સંશયમ ચિત્ત સુપ્રત શિશુભ ઉવાચ તન્મતિક્રમો દૃષ્ટ ઈશ્વરાણાં ચ સહસં યેષામ દોષાય વર્ણે સર્વજો યથા મનસાશ્વર વિનશ્યત્યાચરણ મૌઢ્યા યથા રુદ્રોક્તિ ચંપ વિષમ
ईश्वराणां वचः सत्यं तथैव आचरितं क्वचित् तेषां यत्फलं च योक्तं बुद्धिमां तत्समाचरेतं कुशलाचरितेनैषां कुशलाचरितेनैषामिह स्वार्थो न विद्यते विपर्येण वानार्थो निरहंकारिणां प्रभो किमुताखिल सत्तानां तेन मर्त्यादिवौकसां ईषितुश्चेषितव्यानां कुशलाकुशलान्वयः यत्पादपङ्कज परागनिषेव तृप्ताः योगप्रभाविदुताखिल कर्मबद्धाः स्वैरं चरन्ति मुनयोऽपि न यत्मानाः तस्येच्छया तव पुषः कुत एव बद्धः गोपीनां तत्पतीनां च सर्वेषामेव देहिनां योऽन्तश्चरति सोऽध्यक्षः क्रीडनिलेह देहभाग अनुग्रहाय भूतानां मानुषब्देहमासितः भजते राशिः क्रीडाया श्रुत्वा तत्परोपवेद नासृजन् खलु कृष्णाय मोहितास्तसेवाय मन्यमानस पार्श्वस्थान् स्वान् स्वान् द्वारा मृजौकसः ब्रह्मरात्रौ पावृत्ते वासुदेवानुमोदिताः अनिच्छन्त्यो दुर्गोप्य स्वगृहान् भगवत्प्रियाः विक्रीडितं व्रजवधूभिरिदं च विष्णु विक्रीडितं भजवधूभिरिदं च विष्णोः श्रद्धान्वितो न शृणुयादथ वर्णयेद्यः भक्तिं परां भगवति प्रतिलभ्य कामः रुद्रोगमाश्वपहिनोत्य चिरेण तीरः ओम् अजय परीक्षक पूछे छे भगवान भगवान श्री कृष्ण आखा जगन्नाथ पात्र स्वामी छे अपने पोताना अंश श्री बलराम जी साथे पूर्ण रूप में अवतार ग्रहण कर्यो छे एनो अवतार नो उद्देश एक ज हतो के धर्म स्थापना करवा धर्म नो नाश करवो ब्रह्मन नशी तो मधर्म मात्र करंज भक्षणाधिपत मांस खाओ यह धर्म छे आ तो मात्र अधर्म ज नतो पण महासाहस हतो परस्त्री साथे संपर्क करवो ए ब्रह्मन ए धर्म मर्यादा ने बनावनारा उपदेश करनारा नो रक्षक हता आप तो काम ये तो पते ही मगो तेस में श्लोक में कहो आप तो काम से नायब धर्म अधर्म हा इति चे तमें कहो आप तो काम मत अधर्म न थी जैसे जाली यदि एवं काम भावत निंदितम किन उपरण कुतवान काम न होती नहीं तो निंदित काम शो काम करियो मने पछी एमने स्वयं धर्म ना विपरीत परस्त्र नो स्पर्श माटे करियो हो मानो छो के भगवान श्री कृष्ण पूर्ण काम हता एमने कोई वस्तु ने कामना न होती छता पण एमने कया अभिप्राय था निंदनीय कर्म करियो ये परम ब्रह्मचारी मुनीश्वर कृपा करे हमारा संदेह ने दूर करो सुखदेव जी महाराज कैसे परीक्षित सूर्य अग्नि आदि ईश्वर समर्थ कार्य क्यारे धर्म उल्लंघन शासन काम पण करता जोवा में आव्या छे समर्थ को नहीं दोष को साई समर्थ पुरुष नानो मोटो दोष करी लेते नहीं कहीं चिंता करवा नहीं आती होती परंतु एमना कामों थी तेजस्वी पुरुषों कोई दोष नहीं जोवा में होता जो अग्नि बधु खाई जाए छे पण पदार्थ ना दोष थी लिप्त नहीं थतो जे लोको में भी सामर्थ्य नहीं होतो એમના મનથી પણ એ વાત કરી વિચારી નથી શકાતી શરીરથી કરવાનું તો દૂર જ રહી જો મૂર્ખતા વશાત કોઈ કરી બેઠે કામ તો નાશ થઈ જાય છે ભગવાન શંકરે હલાહલ વિશ્વ લીધો હતો બીજા કોઈ પીએ તો જડીને ભસ્મ થઈ જાય આથી આ પ્રકારે શંકર આદિ ઈશ્વર છે એ પોતાના અધિકાર અનુસાર એમના વચનને સત્ય માનવા અને અનુસાર આચરણ કરવું જોઈએ એમના આચરણ અનુકરણ તો ક્યારેક ક્યારેક જ કરવામાં આવે છે એટલે કે તે કરવું કરે તે ના કરવું અતિ બુદ્ધિમાન પુરુષે એમના આચરણ એમના ઉપદેશના અનુકૂળ હોય એ જીવનમાં ઉતારવું જોઈએ પરીક્ષિત એ સામર્થ્યવાન પુરુષ અહંકાર વગરના હોય છે શુભ કર્મ કરવામાં એમને કોઈ સાંસારિક સ્વાર્થ નથી હોતો અશુભ કર્મમાં કશું નુકસાન નથી હોતું એ સ્વાર્થ અને અનર્થી ઉપર ઉઠેલા હોય છે જ્યારે એમના સંબંધમાં આવ્યા છે ત્યારે જે પશુ પક્ષી મનુષ્ય દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવન એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે એમની સાથે માનવીય શુભ અને અશુભનો સંબંધ કેવી રીતે જોડી શકાય જેમના ચરણ કમળોના રજનો સેવન કરીને ભક્તજનો તૃપ્ત થઈ જાય છે જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને એમના પ્રભાવથી યોગીજનો પોતાના બધા કર્મદોષો કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીજનો જેમના તત્વનો વિચાર કરીને તત્વ સ્વરૂપ થઈ જાય છે તથા સમસ્ત કર્મબંધનથી મુક્ત થઈને સ્વચ્છંદ વિચરણ કરે છે એ જ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે તો ભલા એમનામાં કર્મબંધનની કલ્પના કેવી રીતે કરી શકાય ગોપીઓના એમના પતિઓને સંપૂર્ણ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મરૂપથી બિરાજમાન છે સૌના સાક્ષીને પરમપતિ છે એ તો પોતાનું દિવ્ય ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને લીલા કરી રહ્યા છે ભગવાન જીવ પર કૃપા કરવા માટે પોતાના જાતને મનુષ્ય રૂપમાં પ્રગટ કરે છે અને એવી લીલાઓ કરે છે જે સામે જીવ પર પરાણ થઈ જાય છે વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં જરા પણ દોષ બુદ્ધિ નથી કરી એમ યોગમાંથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્ની અમારી પાસે જ છે બ્રહ્માની રાત્રિ બરાબર રાત્રિ વીતી ગઈ બ્રહ્મ મુહૂર્ત આવ્યો જોકે ગોપીઓની ઈચ્છા પોતાની ઘેર જવાની નહોતી
છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એ પદ પોતાની ઘરે ચાલી ગયું, કારણ કે પોતાની પ્રત્યેક ચેષ્ટાથી પ્રત્યેક સંકલ્પથી કેવળ ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતી હતી. પરીક્ષિત, જે ધીર પુરુષ વ્રજયુવતીની સાથે ભગવાન શ્રી કૃષ્ણને આ ચિન્મય રાસવિલાસની શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ વર્ણન કરે છે, એને ભગવાનના ચરણોમાં પરાભક્તિની પ્રાપ્તિ થાય છે અને બહુ શીઘ્ર હૃદયના રોગ કામ વિકારથી છૂટીને છુટકારો પામે છે. એનો કામ ભાવ સર્વદા માટે નષ્ટ થઈ જાય છે. હૃદરોગમ, હૃદરોગ કયો છે? કામને આગળ એવું કહી ગયું હતું, નાશ પામે છે. એટલે એવું કહેવાય છે કે ડોંગર મહારાજ વગેરે કહે છે કે કામના નાશ માટે રાત્રે 12 વાગે આ રાસ પંચાધ્યાય 5 અધ્યાય વાંચ્યા આજે એનો પાઠ કરવામાં આવતો હોય છે. દૂધ ભાત ખાઈને, હા, આખો દિવસ દૂધ ભાત એકલા જ ખાવાના, એક વાર કે પછી ના ચાલે તો 2 વાર પણ દૂધ ભાત ખાઈને રાત્રે 12, કારણ કે લોકો કહે છે રાત્રે કામ નો ઉદય થાય છે, રાતના 12 વાગે આ પંચાધ્યાયનો પઠન થાય છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडावर्णनं नाम त्रयोविंशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु. Oh.